એક મોટી ખબરથી રાજ્ય સરકારનો એક મોટો નિર્ણય, જૂની શરતની જમીનમાં તબદીલી કરવા માટે આ નિર્ણય લીધો છે. 25 કરોડના મૂલ્યવાળી જમીનની સત્તા કલેક્ટર સુધી આપી છે. 25 કરોડથી વધુની જમીનની તબદીલી માટે રાજ્ય સરકારની મંજૂરી જરૂરી છે. આ ફેરફારથી વહીવટી સરળીકરણ થશે અને કેસોનો નિકાલ પણ ઝડપી થશે. આપણે જણાવી દઈએ કે 25 કરોડની મૂલ્યવાળી જે જમીનની જે સત્તા છે એ કલેક્ટર સુધી આપી છે. 25 કરોડથી વધુની જમીનની તબદીલી હવે રાજ્ય સરકારની મંજૂરી જરૂર છે, કારણ કે ઘણીવાર જમીનના કેસમાં મામલો ખૂબ જ પેચીદો બનતો હોય છે. કલેક્ટરને મોટી એક જિમ્મેદારી સોંપાઈ છે. હિતલ પારેખ પણ સાથે છે. હિતલ, 25 કરોડથી વધુની જમીનનો હવે સીધો વહીવટ કલેક્ટર કરી શકશે અને એનાથી વધારે હશે તો સરકાર કરશે. અગાઉ શું નિયમ હતો અને હવે આનાથી શું ફરક થશે? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે સામાન્ય રીતે જોવા જઈએ તો ઘણો ધારા સહિત નવી અને અવિભાજ્ય શરતની જમીનો ની ખેતી તેમજ બિન ખેતી હેતુ માટે જૂની શરતમાં ફેરવવાની હોય છે અને સ્વાભાવિક છે કે આના માટે પ્રીમિયમના દરો નક્કી થતા હોય છે અને જંત્રીના આધારે થતા હોય છે. પણ ક્યાંક ને ક્યાંક એમાં 15 કરોડ સુધીની જમીન હતી ત્યારે ત્યાં સુધી કલેક્ટરને પાવર હતા અને એ પછી ઉપરની જમીન હોય તો રાજ્ય સરકારમાં ફાઇલ મોકલવી પડતી હતી અને તેના કારણે ફાઇલોનો અનેક ભરાવો થતો અને વહીવટી સરળીકરણમાં પણ મુશ્કેલી પડતી હતી. એટલા જ માટે રાજ્ય સરકારે આ સુધારો કર્યો છે અને આ ખૂબ મહત્વનો સુધારો એટલા માટે છે કે જંત્રીના ભાવના આધારે પ્રીમિયમની રકમની જે જમીનની કિંમત છે એ 25 કરોડ થી વધુ થશે તો જ એ જમીનની ફાઇલની મંજૂરી માટે રાજ્ય સરકારમાં મોકલવી પડશે. એ સિવાય 25 કરોડની અંદર હશે તો કલેક્ટરને એ સત્તા સોંપવામાં આવી છે. બિલકુલ બિલકુલ, આભાર હિતલ. તો રાજ્ય સરકારે એક મોટો નિર્ણય કર્યો છે જેમાં જૂની શરતની જમીનમાં તબદીલી કરવાનો પણ નિર્ણય કરાયો છે.